મિત્રો હવે સુરતથી ભાવનગર માત્ર ચાર કલાકમાં હું વાત કરું છું રોરો ફેરીની બાય રોડ આ મુસાફરી લગભગ બાર કલાકની થાય છે જો તમે કાર લઈને જાઓ અને મજાની વાત એ છે કે તમે જો પોતાનું બાઈક અથવા કાર લઈ જવાના ઈચ્છુક છો તો લઈ જઈ શકો છો હવે એ સરળ થયું રોરો ફેરીના લીધે આપણે અત્યારે હજીરા પોર્ટ ઉપર એન્ટર કરી ચૂક્યા છે અને હજીરા પોર્ટની અંદર જઈ રહ્યા છીએ તમને રસ્તો બતાવશે અને ગૂગલ મેપ ઉપર સહાયતાથી તમે આસાનીથી ત્યાં પહોંચી શકો છો જો મિત્રો તમે કોઈ કાર અથવા બાઇક ઉપર નથી આવતા તો તમે રિક્ષા કરી શકો છો અથવા મિત્રો તમે જો બસમાં આવવા માગતા હો તો અડાજણ પાટિયા પાસે તમને બસ પણ મળી જાય છે જે તમને અહીં સુધી પહોંચાડશે સવારે આઠ વાગ્યાનો ફેરીનો મારો સમય છે હું ટાઈમથી લગભગ દોઢ કલાક પહેલાં પહોંચી ગયો છું અને અહીંયા તમને હું બતાવી રહ્યો છું ટર્મિનલ ટર્મિનલ અંદર વેટિંગ એરિયા પણ છે અને વોશરૂમની ને બધી ફેસિલિટી પણ સારી એવી છે અત્યારે બધી ગાડીઓ લાઇનમાં લાગી ચૂકી છે સૌથી પહેલાં તમારી ટિકિટ ચેક કરવામાં આવશે પ્રિન્ટ આઉટ કઢાવ્યું હોય તો ઠીક જો પ્રિન્ટ ના કઢાવ્યું હોય તો મોબાઈલમાં પણ ચાલશે મેં મોબાઈલમાંથી બતાવી દીધું એમણે સ્કેન કરી અને મને એક બેલ્ટ આપ્યું બેલ્ટ તમારા ક્લાસ પ્રમાણે હશે આમાં ચાર જાતના મિત્રો ક્લાસ છે એક ક્લાસ છે કે તમારું એક્ઝિક્યુટિવ ક્લાસ જેની ટિકિટ શનિવાર રવિવારે આઠસો રૂપિયા છે અને જો તમે સ્લીપર ક્લાસ લેવા માંગો છો નવસો રૂપિયા છે અને જો તમે કહેવાય કે પ્રીમિયમ ક્લાસ એટલે કે બિઝનેસ ક્લાસ લેવા માંગો છો તો એના પણ નવસો રૂપિયા છે હવે જો મારી કાર મેં મૂકી દીધી છે સામે ટ્રક્સ પણ મૂકેલા છે અંદાજે પચાસ ટ્રક્સ અને સોથી વધારે કાર અહીંયા આવે છે અને લગભગ એંસીથી સો બાઇક્સ પણ આમાં આવે છે અત્યારે હું તમને બિઝનેસ ક્લાસ બતાવું છું મિત્રો તમારે બધા ભાવ જાણવા હોય ડીજી સી એની વેબસાઇટ ઉપર જઈ અને જાણી શકો છો કોઈ લોગિન બોગિન કરવાની જરૂર એમાં છે નહીં તમે જાઓ અને ભાવ ચેક કરી શકો છો તે છતાં મેં નીચે બધા ભાવ મેન્શન કરેલા છે યાદ રાખજો સોમવારથી શુક્રવારના ભાવ અલગ છે અને શનિ રવિના ભાવ અલગ છે અને સાંજની રોરો ફેરીના ભાવ ઘણા ઓછા છે બિકોઝ એ સીપની કમ્પેરિઝનમાં આ સીપ વધારે આરામદાયક અને વધારે લુભામણી કહી શકાય એવી છે ઠીક છે હવે મિત્રો આપણે કેફેટેરિયામાં છે કેફેટેરિયામાં ફૂડની ક્વોલિટી ખૂબ જ સરસ લાગી મેં એક સેન્ડવિચ મંગાવી હતી જેનો ભાવ એકસો ને રૂપિયા હતો પણ બે જણા આરામથી ખાઈ લઈએ બીકોઝ ક્લબ અને હેવી સેન્ડવિચ હતી હવે મિત્રો સમોસા વગેરેના ભાવને કહું તો એંસી રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધીની વસ્તુઓ છે હવે હું અત્યારે તમને સ્લીપર ક્લાસ બતાવી રહ્યો છું સ્લીપર ક્લાસ બિલકુલ તમને જે લક્ઝરી બસમાં તમે જે રીતે મુસાફરી કરો છો એ રીતેનું જ તમને કંઈક જોવા મળશે જો તમને ચાર કલાકમાં એવું છે કે હું આરામ કરતા જાઉં તો અહીંયા તમે જઈ શકો છો અહીંયા કોઈપણ ટીવીની વ્યવસ્થા તમને નથી મૂકેલી અને અત્યારે આ આપણે ગેલેરીમાં છીએ અહીંયા સ્લીપર ક્લાસની સાથે સાથે મિત્રો ચેર ક્લાસ પણ છે જ્યાં ડ્રાઈવરો આરામ કરે છે હવે મિત્રો બહાર તમે જેટલું એન્ટર કરશો એટલે સોવેનિયર શોપ પર છે સોવેનિયર શોપમાં બધું તમે ખરીદી શકો છો અહીંયા ક્રેડિટ કાર્ડ નથી ચાલતું પણ ક્યુ સ્કેનર ચાલે છે મજાની વાત એ છે કે દરિયાની વચ્ચે વચ્ચે પણ તમને ક્યાંક ક્યાંક ઇન્ટરનેટ મળશે આવતું જતું રહેશે કન્ટિન્યુઅસ નહીં હોય પણ મળતું રહેશે કોઈ ટેન્શન નથી અને અહીંયા જે ગેમ ઝોન પણ મસ્ત મજાનું બનાવેલું છે જેની દરેકની ટિકિટ પચાસ રૂપિયાની આજુબાજુ છે પચાસથી એંસી રૂપિયાની આજુબાજુ છે તો તમે મુસાફરીની સાથે સાથે મજા માણી શકો છો આવી જ કંઈક મુસાફરી મેં કરી હતી મિત્રો બે હજાર દસ કે અગિયારમાં હું જ્યારે ગોવા ગયો હતો ડેલ્ટિન રોયાલમાં ત્યાં વિડીયોની મનાઈ છે એટલે વિડીયો નથી બનાવી શકતા અંદર આપણે પણ ત્યારે આપણી ચેનલ પણ હયાત હતી નહીં કેમ કે આપણે આ ચેનલ લગભગ બે વર્ષથી ચાલુ કરેલી છે હવે મિત્રો તમે અહીંયા એર હોકી જોઈ શકો છો બીજી બધી વસ્તુ જોઈ શકો છો જગ્યા જગ્યાએ ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા છે જગ્યા જગ્યાએ ટીવી મૂકેલા છે તો સરસ મજાનું એવું એટમોસ્ફિયર છે રખડતા ભટકતા તમારા ચાર કલાક ક્યાં જતા રહેશે તમને નહીં ખબર પડે અને મિત્રો એક મજાની વાત એ છે કે લોકો વધારે મને બહાર જ જોવા મળ્યા સિત્તેરથી એંસી ટકા પબ્લિક જે છે એ પોતાની જગ્યા ઉપર બેસતી જ નથી અને બહાર ફોટોગ્રાફી અથવા તો લોકોને વિડીયો કોલ કરીને બતાવવામાં વધારે વ્યસ્ત હતી તમે જેવા મુસાફરી ચાલુ થશે એની પહેલાં તમને બધું સેફ્ટી વગેરે બચાવવામાં આવશે જે રીતે તમને હવાઈ જહાજમાં બતાવવામાં આવે છે એવી રીતે સમજાવવામાં આવશે અને તમારે કઈ રીતે એડ નીકળવાનું રહેશે એ પણ સમજાવવામાં આવશે હવે આપણે મિત્રો ઉપર આવી ચૂક્યા છીએ હવે હું તમને બતાવું દૂર તમને દેખાતું હશે કે આપણે હજીરા પોર્ટને છોડી ચૂક્યા છીએ અને આપણે દરિયાની તરફ વધી રહ્યા છીએ તો મિત્રો આ મુસાફરી લગભગ ચાર કલાક લાગે છે વચ્ચે એવો દરિયો પણ આવે છે જ્યાં તમને દૂર દૂર સુધી કોઈ પણ જાતનું ના તો શીપ જોવા મળે છે ના તો કિનારો જોવા મળે છે અને લોકો બસ આ અહીંયા બેસીને મજા માણી રહ્યા છે ઉપર પર એક નાનું એવું કાફે મૂકેલું છે જ્યાં તમે ખાવું પાવું પીવું કરી શકો છો હવે મિત્રો આપણે સ્લીપિંગને બેઠક ક્લાસ તરફથી આગળ વધીએ છીએ જ્યાં ટ્રક ડ્રાઈવર બેસે છે હવે મિત્રો મેં ટ્રક ડ્રાઈવર જોડે પણ વાત કરી તો ટ્રક ડ્રાઈવરો અહીંયા બેસે છે ટ્રક ડ્રાઈવરને કોઈ ભાડું નથી આપવાનું પણ ટ્રકનું ભાડું લગભગ બાર હજારથી પચીસ હજારની વચ્ચે હોય છે કેટલા વજનનો ટ્રક છે એ મુજબ એ ભાડું લેવામાં આવે છે હવે ટ્રકમાં ઘણો એવો ફાયદો થાય છે બિકોઝ ટ્રકવાળાને લગભગ સાડા પાંચથી છ હજાર રૂપિયાનું બચત થાય છે એની પાછળનું વજન એ છે કે મિત્રો કે ચાર કલાકમાં એક તો ટ્રક પહોંચી જાય છે બીજું ટ્રકના ટાયર ઘસતા નથી ઇન્જિન ઘસતું નથી ઓઇલ પાણી બધું ઓછું જોઈએ પ્લસ ડીઝલના પણ સારા એવા પૈસા બચે છે જેથી જે આમના માલિકો હોય છે એમને સારું એવું લગભગ સાડા પાંચથી છ હજાર બચે છે એટલે એ લોકો ટ્રકમાં આવે છે અને ટ્રકવાળાનું એક સેક્શન જ આખું મૂકેલું અલગ છે જ્યાં નોર્મલ પેસેન્જરને કોઈ એન્ટ્રી નથી પણ આપણે પરવાનગી લઈને ત્યાંના સીન તમને બતાવ્યા અત્યારે ફરીથી હું તમને કેફેટેરિયા બતાવી રહ્યો છું મિત્રો તમને થશે બાળક બાળકો માટેની ટિકિટ કઈ રીતે છે કોઈ દો મિત્રો અહીંયા બાળકો માટે એવું નથી કે તમને ચેક કરવામાં આવે છે પણ ઓનલાઈન એવું લખેલું છે કે બે વર્ષથી ઉપર એડલ્ટ ગણવામાં આવશે કેમ કે મેં અમુક વિડીયો જોયા એમાં એવું કહેવામાં આવ્યું કે જો તમે પોતાના બાળકો લાવો છો અને એ ત્રણ ચાર વર્ષની આજુબાજુ છે તો કોઈ પ્રોબ્લમ થતી નથી તે છતાં હું તમને સજેસ્ટ નથી કરતો એ તમારા રિસ્ક ઉપર છે કેમ કે એ વિડીયોમાં સજેસ્ટ કરેલું હતું એનું હું વર્ણન તમને કરું છું બાકી ઓફિશિયલ વેબસાઇટ મુજબ બે વર્ષથી નાના બાળકો હોય તો એમને ફ્રી એન્ટ્રી છે પણ સીટ આપવામાં નહીં આવે અને જો બે વરસથી ઉપર હશે તો પ્રમાણપત્રો કદાચ જોવામાં આવશે મેં કોઈને પ્રમાણપત્રો ચેક કરતા મેં નથી જોયા એટલે હું તમને એ રીતની વાત કરું છું પણ કદાચ હવે કંઈક કે ન કરે નારાયણને જો કદાચ કરાવવું પડે તો પછી તમારે ત્યાં ટિકિટ કદાચ લેવી પડશે હવે મિત્રો એની ની પોતાની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે ટિકિટ કરાવી શકો છો અને સ્ક્રીનશોટ લઈને અહીંયા બતાવી શકો છો અથવા પીડીએફ પણ ડાઉનલોડ થઈ જશે અને જો તમારે ઓફલાઈન લેવી છે તો ઓફલાઈન પર તો અહીંયા તમે અહીંયા આવી શકો છો હવે મિત્રો આ વાત કરતાં કરતાં આપણે પહોંચી ગયા છીએ ગોઘા જે ભાવનગર પાસે છે હજીરા પોર્ટ ઘણું વિકસિત થયેલું છે એને અદાણી અથવા તો એની પહેલાં એસઆરવાળા સંભાળતા હતા પણ ગોઘા જે પોર્ટ છે એટલું ડેવલપ્ડ નથી એ પણ લગભગ ભાવનગરથી પચીસથી ત્રીસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે મિત્રો તો હવે આપણે ઘોઘા આવી પહોંચ્યા છીએ હવે આપણે ઘોઘા ઉતરશું તો અંદાજે ચાર કલાક સીપની અંદર થયા થી પંદર મિનિટની પ્રોસેસ આપણને ચડવામાં થઈ અને દસથી પંદર મિનિટની પ્રોસેસ આપણને ઉતરવામાં થશે આ છે આપણે બિઝનેસ ક્લાસ બિઝનેસ ક્લાસ બિલકુલ આરામદાયક સીટો બનાવેલી છે ખાલી માત્ર સો રૂપિયા વધારે આપીને તમે એક્ઝિક્યુટિવ ક્લાસની જગ્યાએ બિઝનેસ ક્લાસમાં જઈ શકો છો હવે સાંજની જે ફેરી છે એની ટીકી એનું પણ વિડીયો મેં જોયેલો છે એ વિડીયો હમણાંનો જ મેં મિત્રો જોયો એ પ્રમાણે એની બેઠક વ્યવસ્થા બહુ જ ખરાબ છે બહુ જ ઓર્ડિનરી કહી શકાય એવી છે તો હું તમને સા સાંજની ફેરી કરતાં સવારની ફેરી વધારે સજેસ્ટ કરીશ કેમ કે તમને નજારા વધારે એન્જોય કરી શકશો બિકોઝ સાંજે ચાર વાગ્યા પછી તમે જ્યારે 8 સાડા આઠે પહોંચશો એટલે રાત પડી જશે અને રાતમાં દરિયામાં તમને કંઈ દેખાશે નહીં હવે આપણે આપણી કાર લેવા માટે બહાર તરફ નીકળ્યા છે લાઇનમાં જે રીતે કારને એન્ટર કરી હતી એ રીતે જ મિત્રો બધા પોતાની લાઇનમાં ધીરે 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 આગળ આગળ નીકળે છે તો હવે આપણી મુસાફરી અહીં પૂર્ણ થાય છે આશા કરું છું તમને બધી જાણકારી મેં થઈ શકે એટલી આ વિડીયોના માધ્યમથી આપી હશે તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને મિત્રો જોડે શેર કરો અને હું અવશ્ય આ મુસાફરી કરવાનું તમને સજેસ્ટ કરીશ